નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આસાબાન નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત એટલે કે દરેક વિદ્યાર્થીએ ગણિત ગમ્મતની સ્વાધ્યાયી કાઢવાની રહેશે, જેમાં ચેપ્ટર 7 સમય વહી જાય છે. બરાબર, કોઈ પણ આપણે ફરવા ગયા હોય, બરાબર કે આપણે મૂવી જોવા ગઈ તો એ સારો, બરાબર કે ફ્રેન્ડ સાથે આપણે રમતા હોય તો એ સારા, ગોલ્ડ મેમરી કહેવાય ને, સારા દિવસો. પછી દરરોજ નથી આવતા એ દિવસો, ડેલી આવતા નથી, તો સમય હોય જાય. આપણે આખું ચેપ્ટરમાં સમયના આધારે કેલેન્ડર તારીખ વાર એના આધારે આપણે આખું ચેપ્ટર આ સમજીએ છીએ. તો દરેક વિદ્યાર્થી આજે પેજ નંબર 112 કાઢવાના રહેશે. બરાબર, દરેક વિદ્યાર્થી આ પેજ કાઢ્યું, જેમાં છે નીચે આપેલા તહેવારના નામની સામે તારીખ લખો. તમે યાદ આપેલો છે તહેવાર, મેં ઊભી લાઈનમાં લખેલું છે, બરાબર. હવે અહીંયા હું જે તારીખ લખું એ પ્રમાણે તમારે પણ લખવાનું રહેશે, તમારી સ્વાધ્યાય પોથીમાં તેમજ ફાગુ કરવાનું રહેશે. હોળી, તો હોળી છે એ કઈ તારીખે આવશે, તો કે 9/3/2020, એટલે કે 9 તારીખ ત્રીજો મહિનો એટલે માર્ચ, બરાબર, અને 2020. ત્યાર પછી રક્ષાબંધન કઈ તારીખે હતી, તો કે 3/8/2020, એટલે કે 3 ઓગસ્ટ 8 એટલે કે ઓગસ્ટ. ત્યાર પછી રામનવમી, તો એ કઈ તારીખે આવતું, તો કે 2/4/2020, બરાબર. તમારે પણ મારી સાથે લખતું જોવાનું છે. 4 એટલે કે એપ્રિલ, બરાબર. ત્યાર પછી બકરી, તો એ કઈ તારીખે આવે છે, તો કે 1/8/2020. ત્યાર પછી મહાશિવરાત્રિ, તો એ કઈ તારીખે આવે છે, તો લખો 21/2/2020. હવે મહાવીર જયંતિ, તો એ કઈ તારીખે આવે છે, તો કે 6/4/2020. હવે ગણેશ ચતુર્થી, ગણેશ ચતુર્થી કઈ તારીખે આવે છે, તો કે 22 તારીખ, તમારે આ તારીખ આપેલી છે તેમાં આ બધી તારીખ લખવાની રહેશે. હવે ત્યાર પછી આપણે 12મો ક્વેશ્ચન જોઈએ. કેલેન્ડરમાં નીચેની તારીખો પર વર્તુળ બનાવો અને તે તારીખોએ આવતા વાર અને દિન વિશે લખો. કેલેન્ડર હોય તો તમે કેલેન્ડરમાંથી જોઈને પણ બનાવી શકો છો મમ્મી પપ્પાના મદદ. તો હવે તમને તારીખ આપેલી છે, અને એના આધારે આપણે કયો વાર આવે છે એ લખવાનું છે, અને દિન બેસે છે એટલે કયો તહેવાર છે એ લખવાનું છે. 8 મે, તો કયો વાર આવે છે, તો કે બુધવાર, તો અહીંયા લખો બુધવાર. હવે તે દિવસે કયો તહેવાર હોય છે, તો આપણે લખીએ વિશ્વ રેડ ક્રોસ, વિશ્વ રેડ ક્રોસ દિન, બરાબર. ત્યાર પછી 30 માર્ચ, ત્યારે કયો વાર આવે છે, તો કે શનિવાર. ત્યારે કયો તહેવાર હોય છે, તો કે ડોક્ટર દિવસ, લખવાનું ડોક્ટર દિન. હવે 22 માર્ચ, ત્યારે કયો વાર છે, તો કે શુક્રવાર. ત્યાં આપણે લખવાનું છે ધૂળેટી, બરાબર. કયો તહેવાર હોય છે, તો કે ધૂળેટી. હવે 7 એપ્રિલ, ત્યારે કયો વાર આવે છે, તો કે રવિવાર. હવે ત્યારે તહેવાર કયો હોય છે, તો કે ચેટીચાંદ, ચેટીચાંદ, બરાબર. હવે 18 જૂન, ત્યારે કયો વાર હોય છે, સોમવાર. તો આપણે અત્યારે જીએમાં લખવાનું છે સોમવાર. ત્યારે તહેવાર કયો હોય છે, તો કે રાષ્ટ્ર દિન, તો અહીંયા લખો રાષ્ટ્ર દિન. હવે 16 સપ્ટેમ્બર, ત્યારે કયો વાર આવે છે, તો કે રવિવાર. તો અહીંયા આપણે લખવાનું રવિવાર. હવે ત્યારે કયો તહેવાર હોય છે, તો કે સુદ સાતમ, બરાબર. ન ખ્યાલ આવે તો તમે તમારા કેલેન્ડરમાં જોઈને પણ લખી શકો છો. હવે ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર જો ત્યાર પછીનો છે, નીચેનો પ્રશ્ન નંબર 13, એમાં શું છે, તારીખ આપેલી છે અને એનો દિન વિશેષ એટલે કે તહેવાર કયો આવે છે એ આપણે આ ખાલી જગ્યામાં લખવાનું છે. આ બાજુ તારીખ તો આપેલી છે, હવે આપણે તહેવારના નામ લખીશું. 2 ઓક્ટોબર, તો ત્યારે કયો તહેવાર
કરતા હોય તો કે ગાંધી છે બરાબર ત્યાર પછી 5 સપ્ટેમ્બર તો ત્યારે કયો તહેવાર હોય તો કે શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર માં લખો શિક્ષક દિન ત્યાર પછી 14 જાન્યુઆરી તો ત્યારે કયો તહેવાર હોય ઉત્તરાયણ બરાબર બધા પ્રથમ જણાવો છો ઉત્તરાયણના દિવસે તો 14 જાન્યુઆરી માં લખવાનું ઉત્તરાયણ ત્યાર પછી છે 25 ડિસેમ્બર ત્યારે કયો તહેવાર હોય તો કે નાતાલ તો 25 ડિસેમ્બર માં લખો નાતાલ હવે આ સાઈડ સામેની સાઈડ આપણે જોઈએ અહીંયા પણ તારીખ આપેલી છે ત્યાં પણ આપણે તહેવારોના નામ લખવાના રહેશે 26 જાન્યુઆરી છે તો ત્યારે કયો તહેવાર છે તો કે પ્રજાસત્તાક પછી 5 જૂન તો ત્યારે કયો તહેવાર આવશે તો કે વિશ્વ પર્યાવરણ દિન વિશ્વ પર્યાવરણ દિન હવે 15 ઓગસ્ટ ત્યારે કયો દિવસ હોય તો કે સ્વાતંત્ર્ય દિવસ ત્યાર પછી 11 જુલાઈ ત્યારે કયો દિવસ હોય છે ત્યારે કયો તહેવાર હોય છે તો કે વિશ્વ વસ્તી દિન વિશ્વ વસ્તી દિન બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે બોર્ડમાં મેં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સુંદર અક્ષરે 13 પ્રશ્ન સુધી લખવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું થેન્ક યુ